गुड मॉर्निंग ऑल ऑफ यू. नमस्कार विद्यार्थी मित्रों, आप सब कुशल मंगल हशो. धोरण 12 कॉम्प्यूटर में 1-9 लेसन पूरा थई गया छे. लास्ट जे सेशन हतु एमा क्वेश्चन वाळू सेशन पण कम्प्लीट थई गयेल छे. आजना आ सेशन में मारे रिविजन जे छे ए करावानुं रहे छे, एटले आजनुं आ सेशन रिविजननुं रहेशे. धोरण 12 कॉम्प्यूटरमां नवमुं लेशन एरे अने स्ट्रिंगनो उपयोग छे. एरे ए एक ज प्रकारना घटकोना संग्रहने रजू करतो चल एटले के वेरिएबल छे. एरे सदिश एटले के वेक्टर, શ્રેણિક એટલે મેટ્રિક્સ અને અન્ય બહુ પરિમાણીય એટલે કે મલ્ટી ડાયમેન્શનલ માહિતી રજૂ કરવા માટે ઉપયોગી છે. વેક્ટર એક પરિમાણીય ડેટા સંરચના, ડેટા સ્ટ્રક્ચર છે જે અક્ષરો, સંખ્યાઓ જેવી વસ્તુઓની યાદી સંગ્રહવા માટે વાપરી શકાય છે. રો અને કોલમ વડે બનેલી કોષ્ટક જેવી, રો એટલે આડી હરોળ અને કોલમ એટલે ઊભી હરોળ વડે બનેલી કોષ્ટક જેવી દ્વિપરિમાણીય ડેટા સંરચના રજૂ કરવા માટે મેટ્રિક્સનો ઉપયોગ થાય છે. જ્યારે સમાન પ્રકારના અનેક ઘટકો ઉપર એક સમાન કાર્ય કરવાનું હોય ત્યારે એરેનો ઉપયોગ થાય છે. એરેના તમામ ઘટકો મેમરીમાં એક સાથે લગોલગ સંગ્રહાયેલા હોય છે. એરેના દરેક ઘટકને એરે વેરિયેબલ સાથે સંકળાયેલા સૂચક સ્થાનાંક, ઇન્ડેક્સ પોઝિશન વડે ઓળખવામાં આવે છે. અગેન રિપીટ કરું છું, એરેના દરેક ઘટકને એક એરે વેરિયેબલ સાથે સંકળાયેલા સૂચક સ્થાનાંક, ઇન્ડેક્સ પોઝિશન વડે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે એરે જે છે એ એક પરિમાણીય એરે, એના વિશે હવે હું તમને સમજણ આપીશ. એક પરિમાણ વાળા એરે એટલે કે 1D એરે તરીકે એને ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, વેક્ટર કે જેને એક અથવા વધારે અદિશ ચલના સમૂહ તરીકે ગણી શકાય, માર્ક્સ 1, માર્ક્સ 2, માર્ક 3 ની રીતે અલગ અલગ ચલ ઘોષિત કરવાના બદલે એરે માર્ક્સ 3 ઘોષિત કરી શકાય છે અને તેના દરેક ઘટકને માર્ક્સ 0, માર્ક્સ 1 અને માર્ક્સ 2 એમ વેલ્યુ આપી શકાય છે અને ગણી શકાય છે. માર્ક્સ 0 એ એરેના પ્રથમ ઘટકનું સૂચન કરે છે. ફોર એક્ઝામ્પલ, એક વિદ્યાર્થીના કોમ્પ્યુટર વિષયની 3 કસોટીમાં મેળવેલા ગુણનો સંગ્રહ કરવા માટે આપણે 3 પૂર્ણાંક સંખ્યા ધરાવતા ઘટકોનો એરે ઉપયોગ કરી શકીએ છીએ. 1D એરે ઘોષિત કરવા માટે ચોરસ કૌંસની જોડી એરેના નામ પછી અથવા ડેટાના પ્રકાર સાથે પછી આપવામાં આવે છે. ત્યાર પછી આવે છે દ્વિપરિમાણીય એરે, 2D એરે. દ્વિપરિમાણીય એટલે કે 2D એરે હાર અને સ્તંભ સ્વરૂપે કોષ્ટકીય માહિતીનો સંગ્રહ કરવા વપરાય છે. ફોર એક્ઝામ્પલ, 5 વિદ્યાર્થીઓના 3 કસોટીના ગુણ દર્શાવવા માટે 5 હાર અને 3 સ્તંભ વાળી કોષ્ટકીય ગોઠવણીનો ઉપયોગ કરી શકાય છે. ગણિતમાં આપણે તેને 5 હાર અને 3 સ્તંભ વાળું શ્રેણીક કહીએ છીએ, જેમાં દરેક ઘટકમાં ગુણ હોય છે. જાવામાં 2D એરે ઘોષિત કરવા માટે એરેનું નામ અને મોટા કૌંસની 2 જોડી કે જે અનુક્રમે પરિમાણો, હાર અને સ્તંભના કદનો ઉલ્લેખ કરે છે તેનો ઉપયોગ થાય છે.
સળંગ મેમરીમાં 5×3=15 પૂર્ણાંક કિંમતોનો સંગ્રહ કરવા માટે માર્ક્સ નામનો એરે ઘોષિત કરવા માટે તેમજ બનાવવા માટેનું વિધાન INT માર્ક્સ (*)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 *
બ્રેકેટ 5 એન્ડ સેકન્ડ સ્ક્વેર બ્રેકેટ 3 છે. તાર્કિક દ્રષ્ટિએ આ એરે એ 5 હાર અને 3 સ્તંભ સાથેનું એક કોષ્ટક છે. ભૌતિક દ્રષ્ટિએ તે સળંગ મેમરીમાં સંગ્રહાયેલી 15 પૂર્ણાંક કિંમતો છે, જે 60 બાઇટ જગ્યા રોકે છે. જાવા સીધી રીતે બહુપરિમાણીય એરેની સગવડ પૂરી પાડતી નથી. 2D એરે બનાવવા માટે એરેનો એરે બનાવવો પડે. પરિમાણની સંખ્યા ઉપર કોઈ મર્યાદા હોતી નથી. માર્ક્સ ઇન્ટુ સ્ક્વેર બ્રેકેટ 5 ઇન્ટુ સ્ક્વેર બ્રેકેટ 3 માં એક જ 5 ઘટકોનો 1D એરે ઓબ્જેક્ટ બનાવે છે. આ દરેક ઘટકને 5 પૂર્ણાંક સંખ્યાનો એક 1D એરે ઓબ્જેક્ટ છે. ત્યાર પછીની ટર્મ છે સ્ટ્રિંગ. સ્ટ્રિંગ એ એક અક્ષરોની હારમાળા છે. આથી અક્ષરોના 1D એરેને સ્ટ્રિંગ તરીકે ગણી શકાય. સ્ટ્રિંગનો સંગ્રહ કરી શકે તેવા ચલ વાપરવા માટે જાવામાં 2 પ્રકારની સ્ટ્રિંગ આપેલી છે, જે સ્ટ્રિંગ અને સ્ટ્રિંગ બફર નામના 2 ક્લાસ વડે નિયંત્રિત થાય છે. સ્ટ્રિંગ ક્લાસ કેટલીક મેથડ પૂરી પાડે છે, જેનો ઉપયોગ ઘણા બધા કાર્યો માટે થાય છે, જેની મદદથી 2 સ્ટ્રિંગની તુલના કરી શકાય છે, સ્ટ્રિંગમાંથી આંશિક સ્ટ્રિંગ મેળવી શકાય છે, સ્ટ્રિંગને જોડી શકાય છે, 2 સ્ટ્રિંગને જોડવા માટે, સિસ્ટમને પરાવર્તિત કરવા માટે, સ્ટ્રિંગની લંબાઈ મેળવવા માટે, સ્ટ્રિંગનું વિભાજન કરવા માટે, અક્ષર અથવા અક્ષર સમૂહને સ્ટ્રિંગમાં શોધવા માટે ઉપયોગ થાય છે. ડેટ ક્લાસ. ડેટ ક્લાસ તારીખ અને સમય બંનેનો સમાવેશ કરે છે. જાવા લાઇબ્રેરીમાં java.util નામનું પેકેજ ડેટ ક્લાસ પૂરા પાડે છે. ડેટ ક્લાસની વિવિધ મેથડ નીચે મુજબ છે. ડેટ સ્ટ્રિંગ ટુ સ્ટ્રિંગ. ડેટ ક્લાસની વિવિધ મેથડ જે છે એ હું અત્યારે બોલી રહી છું. કઈ કઈ મેથડ છે અગેન રિપીટ કરું છું. ડેટ ક્લાસ તારીખ અને સમય બંનેનો સમાવેશ કરે છે. જાવા લાઇબ્રેરીમાં java.util નામનું પેકેજ ડેટ ક્લાસ પૂરા પાડે છે. ડેટ ક્લાસની વિવિધ મેથડ જે છે એ નીચે, એટલે હવે હું જે બોલીશ એ રહેશે ડેટ લોંગ ગેટ ટાઈમ, ડેટ લોંગ એલેપ્સ ટાઈમ, વોઇડ સેટ ટાઈમ, લોંગ એલેપ્સ ટાઈમ અને સ્ટ્રિંગ ટુ સ્ટ્રિંગ. હવે આવે છે કેલેન્ડર ક્લાસ. કેલેન્ડર ક્લાસ પણ java.util પેકેજમાં આપવામાં આવેલ છે. આ ક્લાસ વર્ષ, માસ, તારીખ, કલાક, મિનિટ અને સેકન્ડ જેવી કેલેન્ડરની વિગતવાર માહિતી મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે. કેલેન્ડર ક્લાસમાં વ્યાખ્યાયિત અચલ જે છે તેમાં યર, મંથ, ડેટ, ડેટ ઓફ મંથ, અવર્સ, મિનિટ, સેકન્ડ, અવર્સ ઓફ ડે, ડે ઓફ વીક, વીક ઓફ મંથ, વીક ઓફ યર, ડે ઓફ યર. બરાબર છે. આઈ હોપ શો કે તમને સમજાતું હશે. સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવવા માટે જે કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ થાય છે તેમાં સ્ટ્રિંગ, ચલ રહિત સ્ટ્રિંગ, એક પણ અક્ષર વગરનો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે. ત્યારબાદ સ્ટ્રિંગ CHARARY ARY ચલનો પ્રારંભિક કિંમત તરીકે ઉપયોગ કરીને સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે. ત્યારબાદ સ્ટ્રિંગ ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ CHARARY સ્ક્વેર બ્રેકેટ સ્ટાર્ટ સ્ક્વેર બ્રેકેટ ઓવર કોમા INT સ્ટાર્ટ કોમા INT લેન્થ.
આપેલ પ્રથમ ચલ એ આર વાય ના સ્ટાર્ટ સ્થાનથી એલએન એલઈએન જેટલા ઘટકોનો સ્ટ્રીંગ ઓબ્જેક્ટ બનાવે છે. સ્ટ્રીંગ ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ સ્ટ્રીંગ એસટીઆર ઓબી છે. ચલ તરીકે આપેલા ઓબ્જેક્ટ જેવો જ સ્ટ્રીંગ ઓબ્જેક્ટ બનાવે છે. ત્યારબાદ આવે છે સ્ટ્રીંગ ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ સ્ટ્રીંગ લિટરલ. ચલ તરીકે આપેલા સ્ટ્રીંગ લિટરલને નિર્દેશ કરતો સ્ટ્રીંગ ઓબ્જેક્ટ બનાવે છે. ત્યારબાદ સ્ટ્રીંગની તુલના માટે સ્ટ્રીંગ ક્લાસની જે વિવિધ મેથડ હોય છે તેમાં સૌ પ્રથમ બુલિયન ઇક્વલ્સ ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ સ્ટ્રીંગ એસટીઆર મેથડ. કોલ કરતી સ્ટ્રીંગ અને પ્રાચલ એસટીઆર ઓબ્જેક્ટ સરખા હોય તો ટ્રુ પરત કરે છે. બુલિયન ઇક્વલ્સ ઇગ્નોર કેસ ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ સ્ટ્રીંગ એસટીઆર મેથડ કોલ કરતી સ્ટ્રીંગ અને પ્રાચલ એસટીઆર ઓબ્જેક્ટના અક્ષરોના કેસ કેપિટલ અને બીજી એબીસીડીના અવગણના કરીને તુલના કરે છે. જો બંને સરખા હોય તો ટ્રુ પરત કરે છે. આઈએનટી કમ્પેર ટુ સ્ટ્રીંગ એસટીઆર. જો મેથડ કોલ કરનાર સ્ટ્રીંગ ઓબ્જેક્ટ પ્રાચલ એસટીઆરની તુલનાએ સમાન હોય તો ઝીરો, મોટી હોય તો ગ્રેટર ધેન ઝીરો અથવા નાની હોય તો લેસ ધેન ઝીરો પૂર્ણાંક સંખ્યા પરત કરે છે. કમ્પેર ટુ આઈએનટી કમ્પેર ટુ ઇગ્નોર કેસ ઇન ટુ રાઉન્ડ બ્રેકેટ સ્ટ્રીંગ એસટીઆર કમ્પેર ટુ મેથડ પ્રમાણે જ પરંતુ કેસ પ્રત્યે અસંવેદનશીલ છે. સ્ટ્રીંગ ક્લાસની અન્ય મેથડ આઈએનટી લેન્થ મેથડ કોલ કરતી સ્ટ્રીંગ ઓબ્જેક્ટમાં રહેલા અક્ષરોની સંખ્યા પરત કરે છે. ત્યારબાદ CHAR ઇન્ડેક્સ એટી આઈએનટી ઇન્ડેક્સ મેથડ કોલ કરતી સ્ટ્રીંગ ઓબ્જેક્ટમાં પ્રાચલ ઇન્ડેક્સ સ્થાને આવેલા અક્ષરને પરત કરે છે. ઇન્ડેક્સ શૂન્યથી ગણાય છે. બાઇટ સ્ક્વેર બ્રેકેટ સ્ટાર્ટ ઓવર ગેટ બાઇટ્સ રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ રાઉન્ડ બ્રેકેટ્સ ઓવર મેથડ કોલ કરતી સ્ટ્રીંગના અક્ષરોને ટાઇપ એરેમાં પરત કરે છે. બાઇટ એરેમાં પરત કરે છે. ત્યારબાદ વોઇડ ગેટ CHARS આઈએનટી ફ્રોમ આઈએનટી ફ્રોમ લેન્ડ્સ LUT CHAR ટાર્ગેટ ઇન્ટુ સ્ક્વેર બ્રેકેટ સ્ટાર્ટ સ્ક્વેર બ્રેકેટ ઓવર બટ INDX મેથડ કોલ કરતી સ્ટ્રીંગ ઓબ્જેક્ટના ફ્રોમ ઇન્ડેક્સ સ્થાને ટુ ઇન્ડેક્સ વન સ્થાન સુધીના અક્ષરોની લક્ષ્ય એરેમાં ટાર્ગેટ ઇન્ડેક્સ સ્થાન પછી નકલ કરે છે. સ્ટ્રીંગ કોનકેટ ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ નેસ્ટિંગ NT ઓલમોસ્ટ બધા જ સ્ટ્રીંગ ક્લાસની મેથડ જે છે એ આવી ગઈ છે. આપને સમજાઈ ગયું છે. આજના આ સેશનમાં મેં તમારું રિવિઝન 9મા લેશનનું લીધું છે. 9મું લેશન જે છે એ એરે અને સ્ટ્રીંગનો ઉપયોગ 12મા ધોરણમાં છે. મેં તમને લોકોને એનું રિવિઝન જે છે એ કમ્પ્લીટ કરાવેલ છે. હવે પછીના સેશનમાં જ્યારે આપણે મળશું એટલે આપણે 10મું લેશન જાવામાં અપવાદરૂપ પરિસ્થિતિનું વ્યવસ્થાપન જે છે એ ચાલુ કરવાનું રહેશે. આઈ હોપ શો કે બધાને સમજાય છે. રિવિઝનનું સેશન પણ મેં અહીં પૂરું કરી દીધું છે. હવે તમારે જો કંઈક ક્વેરીઝ હોય તમારી સાઈડથી તો તમારે આવવાનું રહેશે. બરાબર છે. આજનું આ સેશન જે છે હું અહીં પૂરું જ કરું છું. હવે પછીના સેશનમાં બહુ જ જલ્દી મળવાનું થાય તેવી અપેક્ષા સાથે આપણે છૂટા પડીએ છીએ.
આજનું આ સેશન હું અહીંયા પૂરું કરું છું. હવે પછીના સેશનમાં જલ્દી મળીશું. ઓલ ઓફ યુ ટેક કેર યોર સેલ્ફ એન્ડ હેવ અ નાઇસ ડે.